લોકસભાની ચૂંટણી પૂર્વે બનાસકાંઠાનો ઠાકોર સમાજ પણ આક્રમક મૂડમાં. સમાજના અગ્રણીઓની બેઠકમાં જે પક્ષ સમાજની દાવેદારીને ન્યાય આપે એ જ પક્ષને ચૂંટણીમાં સમર્થન આપવાનો કરાયો નિર્ણય. બનાસકાંઠામાં 4 મહિનામાં સ્વાઇન ફ્લૂના 108 કેસ પૈકી 19 દર્દીઓના મોત, હજુ 10 દર્દીઓ સારવાર હેઠળ હોવાના અહેવાલો. હવે ગરમી વધ્યા બાદ સ્વાઇન ફ્લૂ અંકુશમાં આવવાનો આરોગ્ય તંત્રને આશાવાદ. થરાદના મોટી પાવડ ગામના દલિત આધેડની હત્યાનો ભેદ છેવટે ઉકેલાયો. નશાની હાલતમાં ધક્કો મારતા પડી ગયેલા આધેડનું મોત નિપજ્યું હોવાની કબૂલાત કરનાર ગામના જ આધેડ શખ્સની કરાઈ અટકાયત. બનાસકાંઠામાં હોળીના તહેવાર ટાણે પરંપરાગત હારડાની માંગમાં ઉત્તરોત્તર ઘટાડો. સમગ્ર જિલ્લામાં હારડા તૈયાર કરવામાં માહેર મનાતા ડીસાના વેપારીઓની હાલત કફોડી. હવે જોઈએ સમાચાર વિગતવાર. લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ દરેક સમાજ ટિકિટની માગણી કરી રહ્યો છે, ત્યારે આજે બનાસકાંઠામાં પણ ઠાકોર સમાજની બેઠક યોજાઈ હતી, જેમાં ભાજપ કે કોંગ્રેસ પૈકી જે કોઈ પક્ષ ટિકિટ આપશે તેની સાથે ઠાકોર સમાજ રહેશે તેવી ચર્ચા થઈ હતી. ડીસા ખાતે યોજાયેલી આજની બેઠકમાં ઠાકોર સમાજે ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષો પાસે ટિકિટની માગણી કરી છે. જે કોઈ પક્ષ ટિકિટ આપશે ઠાકોર સમાજ તેની સાથે રહેશે તેવો નિર્ણય કરવામાં આવે છે, અને જો કોઈ પક્ષ ટિકિટ નહીં આપે તો ઠાકોર સમાજ આગામી સમયમાં રણનીતિ કરી પોતાની તાકાતનું પ્રદર્શન કરશે. આજની બેઠક બનાસકાંઠાના લોકસભા માટે હતી કે લોકસભામાં બનાસકાંઠામાં ઠાકોર સમાજને ગમે તે નેતૃત્વ આપે, એના માટે ટિકિટ આપે, એના માટે ઠાકોર સમાજના યુવાનો અને આગેવાનો તમામ બેઠકમાં મળેલા હતા. એ ચિંતન કરવા માટે કે આપણે ટિકિટ લેવી જ છે. કોઈ પણ પાર્ટી ટિકિટ આપે, ઠાકોર સમાજની ટિકિટ આપે. અત્યાર સુધી ઇતિહાસ છે કે બનાસકાંઠામાં ઠાકોર સમાજની કોઈ પાર્ટી ટિકિટ આપી નથી, અને ઠાકોર સમાજની હંમેશા અવગણના થાય જ છે, એના માટેની ચર્ચા વિચારણા હતી. તો આખા બનાસકાંઠાના ઠાકોર સમાજ એ રણનીતિ વિશે ટિકિટો ફાળવ્યા પછી વિચારશે, એ શું કરે છે અને કઈ શું કરશે ને બધું એની રણનીતિ પછી બનાવશે. હાલથી કોઈ ટિકિટ મળે તો હાલથી કોઈ કહેવાય એવું નથી. કોંગ્રેસ પણ ઠાકોર સમાજની કદર કરી છે, અત્યારે જિલ્લા પ્રમુખ છે. ભાજપે પણ પૂર્વ પ્રમુખ અત્યારે જે મંત્રી છે કેસાજી એમની પણ કદર કરી છે. તો પછી ઠાકોર સમાજમાં રોષ કેમ બંને પાર્ટી તરફ? ઠાકોર સમાજમાં લોકસભામાં કેમ કદર કર્યું છે? ઠાકોર સમાજને તમે જુઓ, સહકાર ક્ષેત્ર તમે જુઓ, 90% ઠાકોરો દૂધ ભરાવે ઠાકોર સમાજના. તો ડેરીમાં એક પણ ડિરેક્ટર ઠાકોર સમાજના નથી. કેટલા મોટી ડેરી છે, કેટલા નોકરિયાતો છે, તો 5% ઠાકોર સમાજના છોકરા નોકરી લે છે, બીજા એમના જ માનીતા નોકરી લે છે. કયો પણ તમે જુઓ ને સહકાર ક્ષેત્રમાં એમ ઠાકોરોનું જુઓ ને કેટલું મહત્વ છે, કેટલો જગ્યાએ સ્થાન છે. એટલા માટે ઠાકોર સમાજને આક્રોશ છે કે શું બનાસકાંઠામાં ઠાકોર સમાજને ખાલી વોટ જ લેવા છે? બંને પાર્ટીને ખાલી વોટ જ લેવાનો છે? ઠાકોર સમાજનો ખાલી ઉપયોગ જ કરવો છે? અરે ઉપયોગ નહીં, ઠાકોર સમાજનો હાલ તો દુરુપયોગ થઈ રહ્યો છે, એના માટેનું આ ચિંતન છે. આજે અમારા આખા બનાસકાંઠાની એક સામાજિક મિટિંગ બોલાવેલી હતી, જેમાં તાલુકા વાઇઝ બે બે આગેવાનો આવેલા છે. અને જે લોકસભાની વાત ચાલે છે, 70 વર્ષ આઝાદીને થઈ ગયા છતાં પણ બનાસકાંઠાની અંદર ઠાકોર સમાજને લોકસભાની ટિકિટ નથી આપી. તો આ ટિકિટ મેળવવા માટે અમે એક ચર્ચા વિચારણા માટે મળ્યા હતા, અને કોંગ્રેસની અંદર પણ અમે ઠાકોર સેના વતી પિનલબેનની માગણી મૂકેલી છે, સામે પેલી બાજુ પણ કેસાજી ઠાકોર સાહેબે માગણી મૂકેલી છે. તો આ બંને પક્ષોને જો આ ઠાકોર સમાજ માટે 4,50,000 4.5 લાખ વોટ ધરાવતો સમાજ જ્યાં ટિકિટ માગવા ના જવું પડે, ત્યારે અમે અહીંયા જ્યારે મિટિંગો કરીને ટિકિટ માગણી માટે ભેગા થવું પડે છે. તો આ લોકસભાની અંદર જો ઠાકોર સમાજને ટિકિટ નહીં મળે તો આવનાર સમયમાં અમારી સાથે અન્યાય થયો એવું અમે ગણીશું, અને કયા ઉમેદવારને જીતાડો એ અમારે સમાજ અને ઠાકોર સેના આ તમામ બેસીને નિર્ણય કરશે આગળની રણનીતિ માટે. ના, અપક્ષની કોઈ વાત નથી, પણ અમે ચોક્કસ એ બતાવશું કે જે અમારા વિરોધમાં જે પક્ષ આવશે અને અમે ચોક્કસ અમારું તાકાત બતાવશું. અત્યાર સુધી ઠાકોર સમાજ મોટાભાગે ભાજપ સાથે રહ્યો છે, પરંતુ આ વખતે ચૂંટણી પહેલા ટિકિટ માટે ઠાકોર સમાજમાં વિરોધના સૂર શરૂ થઈ ગયા છે, ત્યારે જો આગામી સમયમાં ટિકિટ નહીં મળે તો ઠાકોર સમાજના રોષનો ભોગ ભાજપ સહિત કોંગ્રેસને પણ બનવું પડે તો નવાઈ નહીં. લોકસભાની ચૂંટણીના પગલે બનાસકાંઠામાં દારૂની હેરાફેરી અટકાવવા માટે વધુ સતર્ક બની ગયેલા પોલીસ તંત્રએ રાજસ્થાન પરિવહન નિગમની બસમાંથી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. રાજસ્થાનના પ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટ આબુથી અમદાવાદના રાણી તરફ જઈ રહેલી બસમાં પાલમપુર તાલુકા પોલીસે હાથ ધરેલી ચકાસણી દરમિયાન આ બસમાંથી 100 બોટલ વિદેશી દારૂ મળી આવતા
दारू साथ आ बस ने पालनपुर तालुका पुलिस मथके लई जई तालुका पुलिसे कायदेसर की कार्यवाही हाथ धरी हती। बनासकांठानो अमीरगढ़ विस्तार अकस्मात झोन जेवो बनी गयो छे। गई मोड़ी रात्रे अमीरगढ़ नजीक अलग अलग स्थले सर्जायेला वधु बे मार्ग अकस्मातों में वधु त्रण व्यक्तिओ कारनो कोळियो बनी जता अरेराटी मची गई छे। रविवारे मोड़ी रात्रे बनासकांठाना अमीरगढ़ना लक्ष्मीपुरा पाटिया नजीक राजस्थान परिवहन निगमनी बसे बाइक ने अड़फेटे लेता बाइक ऊपर सवार बन्ने कमनसीब लोकोना घटनास्थले ज मौत निपजा हता। राजस्थान तरफ जई रहेली राजस्थान रोडवेजनी बसे आ बाइक ने अड़फेटे लेता बाइक ऊपर सवार लक्ष्मीपुरा गामना प्रवीणभाई रणछोड़भाई सोलंकी और अल्पेशजी चंदूजी सोलंकी नामना बन्ने ईसमों ने गंभीर इजाओ थता तेमना करुण मौत निपजा हता। गोजारा अकस्मातनी अन्य एक घटना में अमीरगढ़नी आरटीओ चेकपोस्ट नजीक मारुति कारे बाइक ने टक्कर मारता सर्जायेला अकस्मात में पण खापा गामना आदिवासी बाइक चालक युवकनुं घटनास्थले ज कमकमाटी भर्युं मौत निपजू हतुं। आ घटना में बाइक ऊपर सवार अन्य बे व्यक्तिओने पण इजाओ थता तेमने सारवार अर्थे खसेड़ाया हता। आ बन्ने अकस्मातोनी जाण थता अमीरगढ़ पोलीसे घटनास्थले दौड़ी जई त्रणे कमनसीब मृतकोना मृतदेहने पोस्टमोर्टम अर्थे अमीरगढ़ खातेना सामूहिक आरोग्य केन्द्रमां खसेड़ी आगळनी कार्यवाही हाथ धरी छे। हवे समय छे एक विरामनो अने विराम बाद जोईशुं। बनासकांठामां चार महीनामां स्वाइन फ्लूना 108 केस पैकी 19 दर्दीओना मौत हजू 10 दर्दीओ सारवार हेठळ होवाना अहेવાલો। હવે ગરમી વધ્યા બાદ સ્વાઇન ફ્લૂ અંકુશમાં આવવાનો આરોગ્ય તંત્રને આશાવાદ। થરાદના મોટી પાવડ ગામના દલિત આધેડની હત્યાનો ભેદ છેવટે ઉકેલાયો। નશાની હાલતમાં ધક્કો મારતા પડી ગયેલા આધેડનું મોત નિપજ્યું હોવાની કબૂલાત કરનાર ગામના જ આધેડ શખ્સની કરાઈ અટકાયત। બનાસકાંઠામાં હોળીના તહેવાર ટાણે પરંપરાગત હારડાની માંગમાં ઉત્તરોત્તર ઘટાડો। સમગ્ર જિલ્લામાં હારડા તૈયાર કરવામાં માહેર મનાતા ડીસાના વેપારીઓની હાલત કપોળી। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા। એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી। બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો। એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો। આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે। હવે સમજાયું। સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001 2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી। કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી। ઝઘડા મિટાઓ, વાડ કરાવો કોબરા વાડના થાંભલા। સૌપ્રથમવાર આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ ફાઈબર કોન્ક્રીટ અને પ્રેશર મશીન થી બનેલ પિરામિડ અને સાદા સિમેન્ટ ના થાંભલા ગુજરાત સરકાર ની સબસિડી માન્ય સંસ્થા ખેડૂતોને 10 વર્ષની વિશેષ ગેરંટી આપે છે। આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી। વિશેષ જાણકારી માટે સંપર્ક કરો। નમસ્તે શૈલેષભાઈ। આવો આવો જિગ્નેશભાઈ। અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો। એ હા દાદાજી।
અરે, અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ? હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામચોક, ગાંધી ચોકની બાજુમાં, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, આ વર્ષે ગુજરાતભરમાં કિલર સ્વાઇન ફ્લૂ આતંક મચાવી રહ્યો છે અને 100 થી પણ વધુ લોકોએ સ્વાઇન ફ્લૂથી જીવ ગુમાવ્યા છે. ત્યારે એકલા બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 4 મહિનામાં સ્વાઇન ફ્લૂથી 19 જેટલા લોકોના મોત થયા છે. બનાસકાંઠા જિલ્લામાં હજુ પણ સ્વાઇન ફ્લૂના 10 દર્દીઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે. આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર બનાસકાંઠાના 6 દર્દીઓ હાલ પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં, 2 દર્દીઓ ધારપુર મેડિકલ હોસ્પિટલમાં તથા 2 દર્દીઓ અમદાવાદ ખાતે સ્વાઇન ફ્લૂની સારવાર લઈ રહ્યા છે. એકલા બનાસકાંઠામાં છેલ્લા 4 મહિનામાં સ્વાઇન ફ્લૂના 108 પોઝિટિવ કેસ નોંધાયા છે. જોકે હવે ગરમી શરૂ થયા બાદ સ્વાઇન ફ્લૂની બીમારી ઓછી થવાની શક્યતાઓ પણ આરોગ્ય વિભાગે વ્યક્ત કરી છે. બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2019 દરમિયાન 197 સેમ્પલ સિઝનલ ફ્લૂ માટે લેવામાં આવેલા હતા, જે પૈકી 108 દર્દીઓ H1N1 પોઝિટિવ આવેલા હતા. આ પૈકી મોટાભાગના દર્દીઓ સારા થઈને ઘરે જતા રહ્યા છે. અત્યારે 10 દર્દી અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કોઈ પણ લોકોએ આ સિઝનલ ફ્લૂથી ડરવાની જરૂર નથી. સરકારશ્રી દ્વારા 104 નંબર ઉપર જો આપણે ફોન કરીએ તો વિના મૂલ્યે ફોન થાય છે, અને તાવ આવતો હોય તો તાત્કાલિક આરોગ્ય કર્મચારી આપણા ઘરે આવી તપાસ કરે છે, જરૂર પ્રમાણે સલાહ આપે છે અને સારવાર આપે છે. જો સિઝનલ ફ્લૂના કોઈ સિમ્પટમ દેખાય તો એ માટેની જે અટકાયતી સારવાર છે, આ સારવાર તાત્કાલિક ચાલુ કરી શકાય છે. સમયસર સારવાર ચાલુ કરવાથી મોત જેવી ભયંકર તકલીફોમાંથી બચી શકાય છે અને બીજા હોસ્પિટલમાં પણ જવાની જરૂર નથી. આ બાબતે ખાનગી હોસ્પિટલો સાથે પણ સંકલન કરેલું છે, અને ખાનગી હોસ્પિટલમાં કોઈ સમયે દવા ઉપલબ્ધ ના હોય તો તમામ સરકારી હોસ્પિટલમાં આ દવા ઉપલબ્ધ છે, વિનામૂલ્યે ઉપલબ્ધ છે. કોઈએ ગભરાવાની જરૂર. 2019માં સિઝનલ ફ્લૂના કારણે 19 મૃત્યુ નોંધાયા છે, જેમાં અન્ય બીમારીઓ પણ હતી, જેમ કે કોઈને હાર્ટ એટેક આવેલું હતું, કોઈ કેન્સરના પણ દર્દી હતા, અને એ રીતે વિવિધ બીજી બીમારીઓ પણ એમને હતી, અને એ પ્રમાણે 19 દર્દીઓના વર્ષ દરમિયાન મૃત્યુ નોંધાયા છે. બનાસકાંઠાના થરાદ તાલુકાના મોટી પાવડ ગામે 3 માસ અગાઉ થયેલી હત્યાનો ભેદ થરાદ પોલીસે ઉકેલી દીધો છે. થરાદના મોટી પાવડ ગામના દલિત આધેડની 3 માસ અગાઉ થયેલ હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે અને ગામનો જ ઈસમ હત્યારો નીકળ્યો છે. આ શખ્સે દલિત આધેડની હત્યા કરી હોવાની કબૂલાત પણ કરી લીધી છે. થરાદ પોલીસે FSL સહિતના પુરાવાના આધારે અત્યારા સુધી પહોંચી આ ખૂન કેસનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી આરોપીની ધરપકડ કરી છે. થરાદના મોટી પાવડ ગામના મોળાભાઈ રાઠોડ ગત 30 નવેમ્બરના રોજ કર્ણાસર ગામના પાટિયા નજીકની બાવળની ઝાડીઓમાંથી મૃત હાલતમાં મળી આવતા તેમના પરિવારજનોએ મોળાભાઈની હત્યા કરાઈ હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે ખુદ થરાદના મદદનીશ પોલીસ અધિક્ષક અજીત રાજિયાણે આ કેસમાં FSL રિપોર્ટ સહિત ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી પુરાવા એકત્ર કર્યા બાદ મોટી પાવડ ગામના ચોથાભાઈ રબારી નામના આધેડની અટકાયત કરી આકરી પૂછપરછ કરતા આ શખ્સે નશો કરેલી હાલતમાં મૃતક મોળાભાઈ સાથે માથાકૂટ થતા નશાની હાલતમાં ધક્કો મારતા મોળાભાઈ બાવળની ઝાડીમાં પડી જઈ બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ પોતે ડીસા તરફ ભાગી ગયો હોવાની કબૂલાત પણ કરી હતી. આ કેસમાં પટકાયેલા મોળાભાઈનું મોત થયેલ હોય આરોપીની કબૂલાતના પગલે થરાદ પોલીસે ચોથાભાઈ રબારીની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. થરાદ વિભાગ દ્વારા શોધાયેલ 2 મર્ડર અને જે 2 ઝડપાયા આરોપી છે જુદા જુદા મર્ડરમાં, એની બાબત પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે. સૌથી પહેલા ગત વર્ષ 2018 નવેમ્બરનો માસમાં એક મોટી પાવડ ગામડામાં મર્ડર થયું હતું. એમાં કોઈ પણ નજર જોનાર સાહેબ ન હતો અથવા તકનીકી પુરાવાનો અભાવ હતો. એના કરતાં પોલીસ દ્વારા વારંવાર
સીનની રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી અને જુદા જુદા એફએસએલમાં રિપોર્ટ મોકલવામાં આવી. જે જુદા જુદા એફએસએલ રિપોર્ટની રિઝલ્ટ આધારે એને સઘન રીતે આરોપીની પૂછપરછ કરવામાં આવી છે. જે આરોપી છે એના દ્વારા કબૂલિયાત હાળવામાં આવી છે અને આરોપીની તરત જ અટક પણ થઈ ગયેલી છે. બીજો, ગઈકાલે એક મર્ડર થરાદ ટાઉનમાં થયો હતો, વિશાળ ટોકીઝની બાજુમાં. એમાં જે મુખ્ય આરોપી અરવિંદ ઉર્ફે પ્રકાશ હતો, એના એફઆઈઆર આધારે મરણ જનાર બેન પન્નાબેન સાથે 3 વર્ષોથી અંગત પ્રેમ સંબંધ હતો, જેના કારણેથી એને ઉશ્કેરીને બેનની હત્યા કરવામાં આવી હતી. આ મર્ડરની અને આરોપીની શોધખોળ માટે પોલીસ દ્વારા જુદા જુદા ટીમો બનાવવામાં આવી અને જે નજર જોનાર શાહેદ હતો એના નિવેદન આધારે કઈ બાજુ ગયા છે એવા જુદા જુદા ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી અને જીઓધરમાં ડુચકવાસ ગામડામાંથી આરોપીની તરત જ અટક કરવામાં આવી અને પૂછપરછ દરમિયાન આરોપી દ્વારા પણ કબૂલિયાત હાળવામાં આવી છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં હોળીના તહેવાર ટાણે પરંપરાગત હારડાની માંગમાં ઉત્તરોત્તર ઘટાડો. સમગ્ર જિલ્લામાં હારડા તૈયાર કરવામાં માહેર મનાતા ડીસાના વેપારીઓની હાલત કફોડી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અક્ષરધામ ગ્રુપના પ્રથમ 4 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ આપણા શહેર ડીસામાં અક્ષરધામ 5 જેમાં 3 અને 4 BHK લક્ઝરિયસ બંગલાની સાથે અત્યંત આધુનિક સુવિધાઓની સજ્જ, જેમ કે ક્લબ હાઉસ, મિની થિયેટર અને બીજું ઘણું બધું. આજે જ પધારો. અમારું સરનામું અક્ષરધામ 5 હોટલ ડિસન્ટની પાછળ ડીસા. કોન્ટેક નંબર 9249566003 અને 89805-57303. પાલનપુરના પોસ્ટ વિસ્તાર બેચરપુરામાં આપનો પોતાનો હેપી હોમ બનાવો. પાલનપુરના ઝડપથી વિકસતા પોસ્ટ વિસ્તાર બેચરપુરામાં કૈલાશ મંદિર પાછળ કમ્ફર્ટેબલ રસ્તાઓ તેમજ NOC ક્લિયર રેસિડેન્શિયલ જૂજ પ્લોટ વેચવાના છે. તાત્કાલિક સંપર્ક કરો. કૈલાશ મંદિરથી ફક્ત 5 મિનિટના અંતરે હાઈવે તેમજ નવીન બંધાઈ રહેલ પાલનપુર બસ પોર્ટ થી ફક્ત 7 મિનિટના અંતરે અને પાલનપુર રેલવે સ્ટેશન ફક્ત 10 મિનિટના અંતરે. તો જલ્દી કરો, રખે ચૂકતા વહેલા તે પહેલાના ધોરણે સંપર્ક કરો. સંપર્ક વાસુભાઈ દરજી, મોબાઈલ નંબર 9427-06656. લવજીભાઈ, મોબાઈલ નંબર 9426-73151 અને 7169-23851. ન્યુ એજ્યુકેશન પોઈન્ટ કોમ્પ્યુટર એજ્યુકેશન સ્પોકન ઇંગ્લિશ એકેડેમી. અમારે ત્યાં સરકાર માન્ય CCC કોર્સ, એકાઉન્ટમાં ટેલી, ERP 9 પ્લસ, મિરેકલ, પ્રોફિટ, કિસાન, મેન્યુઅલ એકાઉન્ટ, દરેક એકાઉન્ટિંગ સોફ્ટવેર, GST સાથે. અન્ય કોર્સમાં MS ઓફિસ, ઇન્ટરનેટ, ફોટોશોપ, પેજ મેકર, કોરલ ડ્રો, સી લેંગ્વેજ, HTML જેવા સરકાર માન્ય કોર્સ. સ્પોકન ઇંગ્લિશમાં બેઝિક ઇંગ્લિશ, બિઝનેસ ઇંગ્લિશ, સ્પોકન ઇંગ્લિશ તથા ઇંગ્લિશ ગ્રામરના કોર્સ. આજે જ એડમિશન મેળવો. ન્યુ એજ્યુકેશન પોઈન્ટ BK ન્યૂઝ ઓફિસની નીચે, ચંદ્રલોક રોડ, ડીસા. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે.
વધુ સમાચારોમાં ડીસા ખાતેની જનરલ સરકારી હોસ્પિટલમાં વર્ષોથી સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા ડોક્ટર અરવિંદભાઈ પરમારની પાટણ ખાતે સીડીએચઓ તરીકે બઢતી સાથે બદલી થતાં ડીસાની જનરલ હોસ્પિટલ ખાતે તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીએ ખાસ ઉપસ્થિત રહી ડોક્ટર અરવિંદભાઈ પરમારને તેમની સુંદર કામગીરી બદલ અભિનંદન પાઠવી તેઓ પાટણ ખાતે પણ ડીસા જેવી સુંદર કામગીરી કરતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સરહદને અડીને આવેલો હોય બનાસકાંઠા જિલ્લાના રીતરિવાજો પણ રાજસ્થાનને મળતા હોવાથી હોળીના તહેવાર પ્રસંગે વર્ષોથી બનાસકાંઠા જિલ્લામાં હારડાનું ખૂબ જ ચલણ રહે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી ભૂલાતી જતી આ પ્રાચીન પ્રથાને લઈ બનાસકાંઠા જિલ્લામાં એકમાત્ર ડીસા ખાતે જ હારડા તૈયાર કરતા કારીગરોની હાલત કફોડી બની ગઈ છે. તમે નિહાળી રહ્યા છો રંગબેરંગી હારોને, તો આ હારો ફૂલોના નહીં પરંતુ સાકરમાંથી બનેલા હાર છે જેને હારડા તરીકે ઓળખવામાં આવે છે. જે રીતે રંગોના તહેવાર માનવામાં આવતા હોળીના પર્વ પર રંગોનું જેટલું મહત્વ હોય છે તેટલું જ મહત્વ હોળીના પર્વ પર આ હારડાનું રહેલું છે. રાજસ્થાનમાં હોળીના તહેવારનો એક ખૂબ જ મોટો તહેવાર માનવામાં આવે છે અને હોળી વખતે થતી ઢૂંઢમાં આ હારડાનો ઉપયોગ થતો હોય છે. આદિ અનાદિ કાળથી હોળીની ઢૂંઢ પર હારડાનો ઉપયોગ થતો આવ્યો છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આધુનિકતાનો રંગ તહેવાર ઉપર ચડવા માંડતા હવે તહેવારોની પ્રાચીન પ્રથાઓ પણ બદલાતી જઈ રહી છે. આ આધુનિકતાના રંગમાંથી હોળીના હારડા પણ બાકાત રહ્યા નથી. એક સમયે હોળીના તહેવાર પૂર્વે બજારો રંગબેરંગી હારડાઓથી ઉભરાઈ જતા હતા, તે હવે માત્ર નામ પૂરતા જોવા મળી રહ્યા છે. ડીસામાં વર્ષોથી હારડાનો વ્યવસાય કરતા વેપારીઓ પણ હોળી પર હારડાનું ચલણ બનાસકાંઠામાં કેમ વધુ છે તેના પર પ્રકાશ પાડ્યો હતો. આપણે હોળીની સિઝન દર ફેરી આવે છે એ ટાઈમે આ હોળીની સિઝનમાં હારડાનું વેચાણ ચાલુ થાય છે અને જે આપણે આ રાજસ્થાનનો તહેવાર છે પણ આપણે બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનને અડીને છે જેથી આપણે બી હોળીનો ઉત્સાહ વધારે મનાવીએ છીએ અને હોળીનું હારડાનું સિઝન ચલણ ચાલુ રહે છે અને રોજગારી અમુક મહિલાઓને અને બધાને રોજગારી મળી રહે છે. આ બનાસકાંઠા જિલ્લામાં એક સમય જ્યારે હારડાની ખૂબ જ માંગ હતી ત્યારે હારડાના કારીગરોને પણ સારી એવી રોજગારી મળતી હતી, પરંતુ ધીરે ધીરે હારડાનું ચલણ ઘટવા માંડતા હવે હારડા બનાવતા કારીગરો પણ બેકાર બનતા જઈ રહ્યા છે. ડીસામાં અત્યારે નામ પૂરતા જ હારડા બનાવવાના કારીગરો બચ્યા છે. હોળીનો તહેવાર આવે એટલે આયડામાં ગરાગી ખુલે છે, પણ જે માંગ હતી પહેલાં કરતાં હવે ઓછી થઈ ગઈ છે. કારીગરોને રોજગારી પહેલાં વધારે મળતી હતી એની જગ્યાએ હવે ઓછી છે, ઓછું કામ ચાલે છે ને ધીરે ધીરે આની પૂરું ઓછું થાય છે. તો વળી હારડા બનાવતા કારીગરો પણ કબૂલાત કરી રહ્યા છે કે હારડાનું ચલણ હવે ઘટી ગયું છે અને તેના લીધે પહેલાં જેટલું કામ ન મળતા હોવાના લીધે તેમના રોજગાર પર પણ અસર પડી રહી છે. આ વર્ષો પહેલાંની હારડાની માંગ હે હવે ધીરે ધીરે કમ પડતી જા રહી છે, એના કારણે અમે રોજગારી મળી જાય થોડાક. પહેલાં કરતી બહુ કમ હારડા થઈ ગયા છે, હવે ઓછું મળે છે, ધીરે ધીરે કમ પડતું જાય છે તો રોજગારી મળી જાય છે. પેલું કમ સારું હેડતું હારડાનું, હવે કોઈ લીધા તો છે ને કમ પડ્યું, મજૂરી મને ઓછી મળે. હા પેલું વધારે ચાલતું હવે નથી ચાલતું. એટલું એક સમયે આ હારડાની મીઠાશની લોકપ્રિયતા ખૂબ જ હતી, પરંતુ હવે બદલાતા સમયના લીધે ખાંડમાંથી બનતા હારડા ભૂલાઈ રહ્યા છે. ત્યારે ભૂલાતા જતા હારડાને જોતા આવનારી પેઢી કદાચ સંપૂર્ણપણે હારડાને ભૂલી જાય તો નવાઈ નહીં. હવે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે ભાવમાં ઘટાડો નોંધાયો હતો. આજે એક તોલા સોનાનો ભાવ 350 રૂપિયા ઘટીને 32,650 રૂપિયા રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 250 રૂપિયા ઘટીને 38,350 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે એક કિલો રૂપાનો ભાવ પણ 250 રૂપિયા ઘટીને 38,150 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસા ગંજ બજારમાં આજે એરંડાના ભાવ 1,000 થી 1,006 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 640 થી 680, ઘઉંના 370 થી 422, બાજરીના 400 થી 433, વરિયાળીના 1,401, ઈસબગુલના 1,542, જીરુના 2,500 થી 2,822,
ત્યાં રાજગરાના ભાવ 900 થી 968 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં જેરંડાની 2255 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 10011, ઘઉંની 37, બાજરીની 485, વરિયાળીની 1, ઈસબગુલની 1, જીરુની 852 તેમજ રાજગરાની 1630 બોરીની આવક થઈ હતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભાની ચૂંટણી પૂર્વે બનાસકાંઠાનો ઠાકોર સમાજ પણ આક્રમક મૂડમાં. સમાજના અગ્રણીઓની બેઠકમાં જે પક્ષ સમાજની દાવેદારીને ન્યાય આપે એ જ પક્ષને ચૂંટણીમાં સમર્થન આપવાનો કરાયો નિર્ણય. બનાસકાંઠામાં 4 મહિનામાં સ્વાઇનફ્લુના 108 કેસ પૈકી 19 દર્દીઓના મોત, હજુ 10 દર્દીઓ સારવાર હેઠળ હોવાના અહેવાલો. હવે ગરમી વધ્યા બાદ સ્વાઇનફ્લુ અંકુશમાં આવવાનો આરોગ્ય તંત્રને આશાવાદ. થરાદના મોટી પાવડ ગામના દલિત આધેડની હત્યાનો ભેદ છેવટે ઉકેલાયો. નશાની હાલતમાં ધક્કો મારતા પડી ગયેલા આધેડનું મોત નિપજ્યું હોવાની કબૂલાત કરનાર ગામના જ આધેડ શખ્સની કરાઈ અટકાયત. બનાસકાંઠામાં હોળીના તહેવાર ટાણે પરંપરાગત હારડાની માંગમાં ઉત્તરોત્તર ઘટાડો. સમગ્ર જિલ્લામાં હારડા તૈયાર કરવામાં માહેર મનાતા ડીસાના વેપારીઓની હાલત કફોડી. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.